નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું તમારી સાથે હેતલ ભગત. વડોદરા સહિત ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ શાક માર્કેટમાં આદુ, લીલા મરચા તેમજ કોથમીરના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગરમ હવામાનની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ બમણા થઈ ગયા છે. છૂટક બજારમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. બીજી તરફ ટામેટાના જથ્થાબંધ ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ટામેટાનો બગાર વધારે નીકળે છે અને ટામેટા બફાઈ જાય છે, એના લીધે એનો ભાવ વધારે નીકળે છે. વરસાદ અને ગરમી બંને એવું છે, એના લીધે ટામેટા બફાઈ જાય છે. આજે હોલસેલનો ભાવ છે તમારે 120 રૂપિયા તો આજે સવારે પડ્યો. અમારો ધંધો સવારનો ચાલે છે એટલે સવારે 120 રૂપિયા કાંટા પર પડ્યું છે. તો બે ઘડી મળે છે તમને, સસ્તું ખંડેલા માર્કેટમાં મળી શકશે. ભાવ ભાવનો અંદાજો તો નથી બેસતો, સસ્તા થાય છે તારે બી સસ્તા અમે વેચીએ છીએ. 2 રૂપિયા કિલોથી મારી હોય તો 2 રૂપિયા કિલો બી વેચ્યા છે અને 5 રૂપિયા કિલો બી વેચ્યા છે. ને અત્યારે જેવો પ્રમાણ બજાર છે એ પ્રમાણે અમે વેચી શકીએ છીએ. 50 માંડીને 120 રૂપિયા માર્કેટમાં ટામેટા વેચાય છે, 50 રૂપિયામાં નાના વેચાય ને 120માં મોટા વેચાય છે. હોલસેલ માર્કેટમાં બેંગ્લોરી આદુનો ભાવ 200-220 રૂપિયા કિલો પહોંચ્યો છે, જ્યારે સતારા આદુનો ભાવ હોલસેલ માર્કેટમાં 160-170 રૂપિયા કિલો છે. રિટેલમાં આદુનો ભાવ રૂપિયા 240-300 સુધીનો પહોંચ્યો છે. લીલા તીખા મરચાનો ભાવ હોલસેલ માર્કેટમાં સૌથી ઊંચો નોંધાયો છે. માલની આવક ઓછી થઈ ગઈ છે, માલ ઓછો થઈ જાય એટલે ભાવ વધી જાય. આદુ 200 રૂપિયા કિલો છે, ટામેટા છે 140 રૂપિયા કિલો છે. ખેતરમાં માલ ખલાસ થઈ ગયો એટલે ભાવ વધી જાય. હોલસેલ માર્કેટમાં લીલા તીખા મરચાનો ભાવ 100, જ્યારે રિટેલ માર્કેટમાં 150 સુધી પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા 80-100 સુધી પહોંચ્યો છે, જેના ટામેટા બાદ આદુ, કોથમીર, મરચાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ પરેશાન થઈ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.